જય હિન્દ વિદ્યાર્થીઓ, આપને અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. વિદ્યાર્થીઓ, આજે આ વિડીયોમાં આપણે આગળ વધીશું સ્વાધ્યાય 5.2માં. એટલે કે સ્વાધ્યાય 5.2માં આપણે પ્રશ્ન 5થી આગળ વધીશું. ચાર પ્રશ્ન શીખી લઈએ આપણે આ વિડીયોમાં. પ્રશ્ન 5, 6, 7 અને 8 આ ચાર પ્રશ્નને આ વિડીયોમાં આપણે શીખીશું. વિદ્યાર્થીઓ, લાસ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4ને શીખેલા. હવે આપણે કન્ટિન્યુ થવાના છે ત્યાંથી, અને આ જ રીતે આખે આખું સ્વાધ્યાય કન્ટિન્યુ શીખતા રહીશું. તો વિદ્યાર્થીઓ, આજના વિડીયોના દાખલા પણ ખૂબ જ સહેલા છે. વિદ્યાર્થીઓ, મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ એક વસ્તુ કીધી હતી ને એ જ વસ્તુ અત્યારે પાછી એકવાર રિપીટ કરીશ કે રકમને સમજો. બરાબર વિદ્યાર્થીઓ, સૌથી પહેલું કામ રકમને સમજો. રકમને એકવાર તમને સમજી લેશો પછી તમારે મૂકવાનું આવે સૂત્ર, ડેટા લખવાના સૂત્ર મૂકવાનું, અને બધા દાખલામાં એક જ સૂત્ર આવવાનું છે, એનમાં પદનું સૂત્ર, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડીને સાદુરૂપ આપી દેવો. બસ આટલું તમને આવડી જાય એટલે તમને બધા દાખલા આવડે. પણ પહેલામાં પહેલું કામ રકમને સમજો. રકમને તમે સમજી લીધી એટલે આ દાખલાનો જવાબ આવી ગયો, એમ એવું સમજી લેવાનું તમારે. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 5.2 પ્રશ્ન 5, પ્રશ્ન 5ની રકમને સમજીએ. તો કઈ રકમમાં કંઈ છે જ નહીં. રકમમાં તમને કીધું છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. તમને બે રકમ આપેલી છે, આ બંનેમાં તમારે પદોની સંખ્યા શોધવાની કે ભાઈ આ સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે, આમાં કેટલા પદ છે. પદોની સંખ્યા એટલે ભાઈ કેટલા પદ, 25 પદ, 50 પદ, 500 પદ, ભાઈ કેટલા પદ છે. આ જે સમાંતર શ્રેણી છે તે બંને શાંત છે, કેમ કે આ જો આ 205 પર અટકી ગઈ, પેલી માઇનસ 47 પર અટકી ગઈ. વિદ્યાર્થીઓ, જે શ્રેણી અટકી જાય તેને કહેવાય શાંત. એટલે આ બંને શાંત સમાંતર શ્રેણી છે, અને શાંત સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય કે ભાઈ એમાં 25 પદ હશે, 500 પદ હશે, 240 પદ, કંઈ નક્કી હોય. બરાબર. તો હવે વિદ્યાર્થીઓ, તમે કઈ રીતે નક્કી કરશો કે એમાં કુલ કેટલા પદ છે? તો તમને આવડે છે આ ટાઈપનો દાખલો, આપણે આગળ પણ કર્યા છે, કંઈ બે કે ત્રણ દાખલા આવેલા છે. તો વિદ્યાર્થીઓ, ખૂબ જ સિમ્પલ કે તમારે ખાલી એટલું નક્કી કરી લેવાનું કે આ જે છેલ્લું પદ 205 છે તે કેટલામું છે. 205 એ કેટલામું પદ છે? એટલે વિદ્યાર્થીઓ, 205ને તમારે લઈ લેવાનો એ એન, છેલ્લા પદને એ એન લેવાનું. આ પહેલું પદ, પહેલું, બીજું, ત્રીજું, તો આને કહેવાય એનમું પદ. તો આ જે છેલ્લું પદ છે તેને એનમું લઈ લઉં, એટલે એને એ એન લઈ લઉં અને એનની કિંમત શોધી નાખો. એનની કિંમત તમને કહેશે કે 205 એ કેટલામું પદ છે, અને 205 જેટલામું પદ હોય તેટલી છે આમાં પદોની સંખ્યા. છેલ્લા પદનો નંબર શોધી કાઢો કે ભાઈ આ પદ આટલામાં નંબર પર આવે છે, 205 એ આટલામાં નંબર પર આવે છે. બરાબર. અને એ નંબર તમને આપશે પદોની સંખ્યા. તો ચાલો વિદ્યાર્થીઓ, સમાંતર શ્રેણી તો લખેલી જ છે. સૌથી પહેલાં ડેટામાં બે વસ્તુ લખી કાઢવાની. પ્રથમ પદ એ કેટલું છે વિદ્યાર્થીઓ? પ્રથમ પદ એ બરાબર 7. સામાન્ય તફાવત ડી, બીજામાંથી પહેલુંને બાદ કરી દો. 13 - 7 કેટલા થશે? 5 આવશે. હવે વિદ્યાર્થીઓ, પદોની સંખ્યા શોધવા માટે જે અંતિમ પદ 205 છે, છેલ્લું પદ 205 છે, તેને એ એન લઈ લેવાનું. એ એન બરાબર 205, અને એનની કિંમત શોધી નાખવાની. એનની કિંમત તમને આપશે પદોની સંખ્યા. ચાલો વિદ્યાર્થીઓ, તો એએનનું સૂત્ર મૂકી દેવો એટલે કામ પતે. એએન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. વિદ્યાર્થીઓ, એએન મૂકો, એએનની કિંમત છે 205. પ્રથમ પદ એ બરાબર, પ્રથમ પદ એ બરાબર છે 7. એન શોધવાનો છે આપણે. સામાન્ય તફાવત ડી કેટલો છે વિદ્યાર્થીઓ? 5. સાદુરૂપ, સાદુરૂપની સિસ્ટમ મેં તમને શીખવાડેલી છે. 7ને ડાબી બાજુ લાવી દો તો 205 - 7 બરાબર. ઓકે, 205 - 7 બરાબર એન માઇનસ વન ઇન્ટુ 5. વિદ્યાર્થીઓ, મને એવું લાગે છે મારી રકમ લખવામાં આ વખતે પણ કંઈ ભૂલ થઈ છે. તો રકમમાં બધું બરાબર દેખાય છે. 7, 13, 19, 205 ઓકે બરાબર છે. આ બાદબાકીમાં કદાચ ભૂલ છે. 8, 9, 10, 11, 12, 13. વિદ્યાર્થીઓ, ભૂલ છે અહીંયા 6 આવશે. અંદરથી એવું થયું કે કશે ભૂલ છે, મારી બાદબાકીમાં ભૂલ થઈ, કદાચ તમે તો મારી ભૂલ પકડી જ લીધી હશે. ચાલો સારું થયું, મેં પણ મારી ભૂલને પકડી લીધી. અહીંયા આવશે 6. ઓકે, હવે બધું બરાબર છે. તો આપણે 7ને લેફ્ટ સાઈડ પર લાવ્યા. હવે વિદ્યાર્થીઓ, આપણે બાદબાકી કરીએ. 205 - 7 કેટલા થશે? તો 118 આવશે, ખબર જ પડી જાય. નહીં ખ્યાલ આવે તો રફ પેજમાં બાદબાકી કરો. હવે તમને આ સ્ટેપ બી સમજ પડી જાય કે હવે આપણે 6ને છેદમાં બી લાવી દઈએ એટલે રહી શું ગયું બરાબરમાં.
एन माइनस वन रही गया। हवे आ भागाकार करवाना, तो रफ पेज में भागाकार करो अथवा मन में, मैं मन में करी नाखू, तो छ टाली अठार एटले एक बचे, एक नी पाछळ आठ एटले पाछो अठार, छ टाली अठार एटले तैंतीस आव्या, तो तैंतीस बराबर एन माइनस वन। विद्यार्थियों एन शोधवा होय तो ओछा एक ने लावी देव लेफ्ट साइड, तो तैंतीस वत्ता एक बराबर एन, चिन्ह बदलाई जाए भाई बाजू पलट करे तो तैंतीस ने एक चौंतीस एटले चौंतीस बराबर एन, एनो अर्थ एवो विद्यार्थियों एन बराबर चौंतीस। विद्यार्थियों केटला पद छे समांतर श्रेणी में, चौंतीस पद छे। विद्यार्थियों चौंतीसमो पद बसो पांच, एटले पहेलो बीजो चौंतीसमो पद बसो पांच एटले चौंतीस पदनी छे समांतर श्रेणी। लखवानुं के माटे समांतर श्रेणी में चौंतीस पद छे, केटलुं सीम्पल विद्यार्थियों, तमारे बैठा बे मार्क्स लेवाना, बे मार्क्स में पूछाय दाखलो बराबर, बे टीपा टीपे टीपे सरोवर भराय, आपणुं छे एसी मार्क्सनुं सरोवर, એના બે ટીપા તમારે મેળવી લેવાના, તેત્રીસ ટીપા એ પાસ થવાય બરાબર। ચલો વિદ્યાર્થી, એટલે સોમાંથી તેત્રીસ ટીપા એ પાસ થાય, એંસીમાંથી કંઈ છવ્વીસ કે સત્તાવીસ ટીપા। ચલો વિદ્યાર્થીઓ સેકન્ડ સેમ પદોની સંખ્યા શોધવાની છે, હમણાં શોધી રાખીએ। તો પહેલું પદ એ બરાબર પહેલું પદ અઢાર, સામાન્ય તફાવત ડી બીજામાંથી પહેલું બાદ કરવાનું, તો બીજું છે પંદર પૂર્ણાંક એકના છેદમાં બે, એમાંથી પહેલું પદ અઢારને બાદ કરવાના। તો પહેલાં તો આપણાને મિશ્ર માટે સાદામાં ફેરવો, આવડે છે છેદના બે બેઠા લખો, પંદર દુ ત્રીસ વત્તા એક એકત્રીસ ઓછા અઢાર ક્રોસ ગુણાકાર, આ એકત્રીસ બેઠા ઓછા અઢાર દુ છત્રીસ છેદમાં બે સાદુરૂપ, એકત્રીસ ઓછા છત્રીસ કેટલા થશે વિદ્યાર્થી, એકત્રીસ ઓછા છત્રીસ તો માઇનસ પાંચ આવશે ને છેદમાં બે, કેમ કે છત્રીસ મોટા એટલે છત્રીસનું ચિહ્ન લાગે ને। તો વિદ્યાર્થીઓ સામાન્ય તફાવત થાય છે માઇનસ પાંચના છેદમાં બે, છેલ્લા પદને લઈ લેવા એનમો પદ એ એન, છેલ્લું પદ છે માઇનસ સુડતાલીસ, અને માઇનસ સુડતાલીસ એ કેટલામું છે એટલે એનની કિંમત શોધવાની, માઇનસ સુડતાલીસમું પદ એ પદોની સંખ્યા આપશે। સૂત્ર મૂકી દેવું, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી। વિદ્યાર્થીઓ એ એનની કિંમત માઇનસ સુડતાલીસ, પ્રથમ પદ એ બરાબર અઢાર, એન શોધવાનો છે, સામાન્ય તફાવત ડી કેટલો છે વિદ્યાર્થીઓ, સામાન્ય તફાવત ડી માઇનસ પાંચના છેદમાં બે સાદુરૂપ, અઢારને આવો લાવો લેફ્ટ સાઈડ, માઇનસ સુડતાલીસ બેઠા અઢાર આવે લેફ્ટ સાઈડ એટલે માઇનસ અઢાર, એના બરાબર એન માઇનસ વન ઇન્ટુ માઇનસ ફાઈવ બાય ટુ। ચલો વિદ્યાર્થીઓ સાદુરૂપમાં બરાબર ધ્યાન આપજો, માઇનસ સુડતાલીસ ને માઇનસ અઢાર, તો સાતું ચૌદ ને એક પંદર, વડી એક ચાર ને પાંચ ને એક છ, બંનેને માઇનસ એ પાંસઠ ને લાગે। વિદ્યાર્થીઓ અહીંયા સરવાળો કર્યો છે મેં આ સાદુરૂપમાં, તમે સમજી ગયા હશો કે એમ સરવાળો, કેમ કે સમાન ચિહ્નનો સરવાળો થાય, ઓછા ઓછા વાળાનો સરવાળો થાય। ચાલો એના બરાબર એન માઇનસ વન ઇન્ટુ માઇનસ ફાઈવ બાય ટુ। વિદ્યાર્થીઓ હવે સમજો, હવે આપણે એન માઇનસ વન છે તેને એમ જ રહેવા દેવાના, માઇનસ ફાઈવ બાય ટુને આ બાજુ લાવો, તો તમને ખબર છે કે જે છેદ હોય તે ઉપર આવી જાય સિક્સટી ફાઈવની બાજુમાં, અને આ માઇનસ પાંચ છેદમાં જતા રહે, તમને ખબર જ છે। તો આ માઇનસ સિક્સટી ફાઈવ જેમ છે તેમ જ વિદ્યાર્થીઓ, પછી ગુણ્યામાં કોણ આવી જાય, તો છેદનો બે પાંસઠ સાથે ગુણ્યામાં આવી જાય ને છેદમાં આવી જશે આ માઇનસ પાંચ, સમજ પડી વિદ્યાર્થીઓ આ બાજુ પલટની પ્રોસેસ। ઓકે એમ હતું એમ થઈ ગયું, નીચેનો હાથ ઉપર, ઉપરનો હાથ નીચે, બે ઉપર પાંચ નીચે, એના બરાબર એન માઇનસ વન। વિદ્યાર્થીઓ આ ઓછા ઓછા કેન્સલ થઈ જાય, નીકળી જાય। ચલો તેર પચામ પાંસઠ ભાગ ચાલે છે ભાઈ, તેર પચામ પાંસઠ એટલે તેર રહી જાય, તેર ગુણ્યા બે તેર દુ છવ્વીસ, એના બરાબર એન માઇનસ વન। એન શોધવું હોય તો ઓછા એકને લેફ્ટ સાઈડ પર લાવો, છવ્વીસ વત્તા એક બરાબર એન, તો વિદ્યાર્થીઓ એન કેટલા આવ્યા, તો છવ્વીસ ને એક સત્તાવીસ। વિદ્યાર્થીઓ એન સત્તાવીસ એટલે સમાંતર શ્રેણીમાં સત્તાવીસ પદ છે, અને સત્તાવીસ પદોમાં છેલ્લું પદ એટલે કે સત્તાવીસમું પદ માઇનસ સુડતાલીસ છે, ગણવું હોય તો ગણી કાઢજો વિદ્યાર્થીઓ, માટે સમાંતર શ્રેણીમાં સત્તાવીસ પદ છે, પડશે સમજ, આવું છેલ્લે લખવાનું, તમે આખી સમાંતર શ્રેણી લખી નાખો પછી ગણી કાઢો પદ, આમાં બે એવું થાય બસો પાંચ સુધી લખી કાઢો, કઈ ગણો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું, તો ચોત્રીસ સુધીના પદ આવશે। તો વિદ્યાર્થીઓ પ્રશ્ન પાંચના બંને દાખલા પૂરા થાય છે, બહુ સિમ્પલ છે, આગળ પણ આપણે આવા જોયા હતા, તો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી નોટમાં સારા અક્ષરે લખી લેજો। વિદ્યાર્થીઓ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન છ,
તો સૌથી પહેલા આપણે પ્રશ્ન 6 ની રકમ ને સમજીએ તો વિદ્યાર્થીઓ રકમ માં તમને કીધું છે કે ભાઈ સમાંતર શ્રેણી 11 8 5 2 ડેશ 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 નું કોઈ પદ -150 હોઈ શકે ભાઈ તમને સમાંતર શ્રેણી આપી દીધી શું આ સમાંતર શ્રેણી માં -150 આવશે આવશે કે -150 તો એ કેવી રીતે ખબર પડે તો વિદ્યાર્થીઓ આગળ ઉદાહરણનો એક દાખલો તમને કરાવેલો છે તેમાં પણ આ ટાઈપનું આવેલું તો વિદ્યાર્થીઓ તમને ઈચ્છા એવી થતી હોય કે ચાલ આખી સમાંતર શ્રેણીને લખીએ તો લખો વિદ્યાર્થીઓ 25 50 50 એક પદ સુધી લખી કરો 50 બી નહીં 36 એક પદ સુધીમાં પતી જાય કે લખ્યા કરો આગળ બે પછી હું આવે લખો લખો વિદ્યાર્થીઓ -3 ઉમેર્યા કરવાના છે એટલે 3 બાદ કરવાના છે 11માંથી 3 જાય તો 8 8માંથી 3 જાય તો 5 5માંથી 2 જાય તો 3 પછી 2માંથી 3 જાય તો -1 -1 ઓછા 3 એટલે -4 એવી રીતના લખ્યા કરો ભાઈ જુઓ કે આવતું છે કે -150 ટ્રાય કરી જુઓ વિદ્યાર્થીઓ એવી રીતના ટ્રાય કરવાવાળી મેથડ પરીક્ષામાં તો ચાલવાની નથી પણ હા ટ્રાય કરવાથી મજા આવે એક જાણવા મળે તો વિદ્યાર્થીઓ કેવી રીતે કરશો તમને કેવી રીતના ખબર પડશે કે આ સમાંતર શ્રેણીમાં -150 આવશે કે નહીં આવશે તો વિદ્યાર્થીઓ કદાચ તમને સમજ પડી ગઈ હશે ની સમજ પડી હોય છતાં પણ હું તમને સમજાવી દઉં છું મેથડ સૌથી પહેલાં આપણે આપણું સ્ટાર્ટિંગનું લખી કરીએ ડેટા લખી નાખો તો સૌથી પહેલાં સમાંતર શ્રેણી અહીં આપેલ સમાંતર શ્રેણી તમને જે સમાંતર શ્રેણી આપી છે તે પહેલાં તમારે લખી નાખવાની તો વિદ્યાર્થીઓ તમને સમાંતર શ્રેણી આપી છે 11 8 5 2 10 10 10 હવે એના પછી એ પ્રથમ પદ કેટલું છે વિદ્યાર્થીઓ પ્રથમ પદ એ બરાબર 11 સામાન્ય તફાવત ડી બીજામાંથી પહેલાંને બાદ કરો 8 ઓછા 11 કેટલા થશે વિદ્યાર્થીઓ 8 ઓછા 11 9 10 ને 11 એટલે -3 આવશે 11 મોટા એટલે 11નું માઇનસ એ 3ને લાગે ઓકે વિદ્યાર્થીઓ હવે પ્રોસેસ ચાલુ થાય કે ભાઈ શું આ સમાંતર શ્રેણીમાં કોઈ પદ -150 છે ભાઈ કોઈ પદ આવશે આ સમાંતર શ્રેણીને આગળ લખીએ આ રીતના તો -150 આવે કે ભાઈ તો ધારી લેવો ને કે આવે છે ધારી લેવો કે ધારો કે આ સમાંતર શ્રેણીમાં -150 આવે છે ધારી લેવો કે આ સમાંતર શ્રેણીનું એનમું પદ -150 છે આવે છે તો કોઈ નંબર પર આવતી હશે કયા પર તો એન પર એવું સ્ટાર્ટિંગમાં ધારવું પડે કે ધારો કે એનમું પદ છે -150 ધારો કે સમાંતર શ્રેણીનું એનમું પદ કેટલું છે વિદ્યાર્થી એનમું પદ -150 છે એવું આપણે ધારી લેવાના હવે વિદ્યાર્થીઓ જો આપણે આવું ધારી લેતા હોય કે એનમું પદ -150 તો એનની કિંમત આપણે શોધવી પડે શોધીશું આપણે એનની કિંમત શોધીશું વિદ્યાર્થીઓ હવે એક વસ્તુ યાદ રાખો કે જો એનની કિંમત કોઈ પ્રાકૃતિક સંખ્યા આવે તો રકમની વાત સાચી છે કે હા કે -150 આમાં છે કોઈ પ્રાકૃતિક સંખ્યા આવી જોઈએ એનની કિંમત અને એનની કિંમત આ એનની કિંમત પ્રાકૃતિક નહીં આવે અપૂર્ણાંક આવે પોઈન્ટવાળું આવે તો નહીં ચાલે જો એનની કિંમત અપૂર્ણાંક અથવા પોઈન્ટવાળો જવાબ આવ્યો તો એનો અર્થ એવો કે ભાઈ આ સમાંતર શ્રેણીમાં -150 નથી કેમ કે જો -150 હોય તો એનનો કોઈ ચોક્કસ જવાબ મળે મળે ને મળે જ કે ભાઈ આટલા મું પર -150 છે આટલા મું પર આટલા મું એટલે જે જવાબ આવે તેટલા મું એટલે કોઈ ચોક્કસ જવાબ હોય તો આપણે કહી શકીએ ને તો આપણો ટાર્ગેટ છે એનની કિંમત શોધવાનો એને એના માટે આપણે મૂકીશું સૂત્ર તો એ એન ઓકે વિદ્યાર્થીઓ આપણે ધાર્યું એનમો પદ -150 છે એટલે એ એન બરાબર -150 પહેલાં લખી દીધું ચાલો હવે સૂત્ર મૂકો એ એન બરાબર એ પ્લસ એન -1 ઇન્ટુ ડી વિદ્યાર્થીઓ એનમો પદ એ એન કેટલું છે -150 છે પ્રથમ પદ એ બરાબર 11 એનની કિંમત આપણે શોધવાના સામાન્ય તફાવત ડી -3 ચાલો વિદ્યાર્થીઓ સાદુરૂપ તો સાદુરૂપની પ્રોસેસ તમને ખબર છે કે 11ને પહેલાં આપણે લેફ્ટ સાઈડ પર લાવવાના તો -150 11 લેફ્ટ સાઈડ પર આવે એટલે -11 એના બરાબર એન -1 ઇન્ટુ -3 સમજ પડે છે તમને ચલો વિદ્યાર્થીઓ આ સાદુરૂપ આપો તો બંને ઓછા વાળા એટલે સરવાળો થાય આ 1 5 ને 1 6 આ 1 2 3 માઇનસ લાગે આ 2નું માઇનસ એટલે હવે વિદ્યાર્થીઓ -3ને લાવી દેમ ને છેદમાં તમને ખ્યાલ આવી જશે ને આના બરાબર એન -1 વિદ્યાર્થીઓ સાદુરૂપ -- કેન્સલ શું વિદ્યાર્થીઓ ભાગ ચાલશે 161નો 3 વડે રફ પાનામાં ચેક કરી જાઓ પણ મને તો અહીંયા ખબર પડી ગઈ કે ભાગ નથી ચાલવાનો કેમ કે વિદ્યાર્થીઓ મેં 3ની ચાવી વાપરી કે 161ના અંકોનો સરવાળો 3 વડે ભગાવવો જોઈએ 6 ને 1 7 ને 1 8 આઠને 3 વડે નહીં ભગાય એટલે ચાવી એવું કહે કે 161ને બી 3 વડે નહીં ભગાય એટલે વાત પતી ગઈ
કે આ સમાંતર શ્રેણીનું કોઈ પણ પણ માઈનસ 150 નથી. અહીંયા જ ખબર પડી ગઈ, પણ હજી ગણતરી કરવી પડે હે ટોબી. તો 161 ના છેદમાં 3 બરાબર n ઓછા 1, ઓછા 1 ને લાવો લેફ્ટ સાઈડ પર. 161 ના છેદમાં 3 વત્તા 1 બરાબર n, ઓછા 1 ડાબી બાજુ આવે તો વત્તા 1 થાય. સરવારો ક્રોસ ગુણાકાર, 161 વત્તા 3 એકા 3 છેદમાં 3 બરાબર n, 164 ના છેદમાં 3 બરાબર n. સરવારો કર્યો હો, હવે ભાગાકાર નહીં થાય વિદ્યાર્થીઓ, થવાનો તો અહીંયા જ થઈ જશે, પછી અહીંયા શું થવાનું નહીં થાય, ચેક કરવું હોય તો કરી જાઓ. તો વિદ્યાર્થીઓ એનની કિંમત આવી 164ના છેદમાં 3, જે પ્રાકૃતિક સંખ્યા નથી. વિદ્યાર્થીઓ જવાબમાં પ્રાકૃતિક સંખ્યા આવવી જોઈએ, પ્રાકૃતિક સંખ્યા નહીં આવી એટલે આપણે જે ધારેલું તે ખોટું ધાર્યું, કે ભાઈ સમાંતર શ્રેણીનું આપણે ધાર્યું કે એનમું પદ માઇનસ 150 આ વસ્તુ ખોટી ધારી તમે, એનો અર્થ એવો કે માઇનસ 150 નથી આમાં. માટે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ માઇનસ 150 નથી. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તમને ગણતરીમાં બરાબર. ચાલો વિદ્યાર્થીઓ પ્રશ્ન 7 કરીએ, માર્કર જરાક ઝાંખી ચાલે છે, હું માર્કર ચેન્જ કરીશ. તો પ્રશ્ન 7ની રકમને સમજો વિદ્યાર્થીઓ, આવડે જ છે તમને, આવડે છે આગળના વિડીયોમાં, લાસ્ટ વિડીયોમાં શીખવાડેલો છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 38, 11મું પદ આપી દીધું, 16મું પદ 73, ભાઈ 16મું પદ આપી દીધું. સમાંતર શ્રેણીના બે પદ આપી દીધા એટલે બે સમીકરણ આવે, એ અને ડી હોટવાના. પ્રથમ પદ સામાન્ય તફાવત, તું મેરે બિના કુચ નહીં, મેં તેરે બિના કુચ નહીં, હમ દોનો હે તો પૂરા ગામ હે બરાબર. 13મું પદ શોધવાનું, તો આખા ગામનો 13માં ઘરમાં કોણ રહી છે હોટવાનું, 13 નંબરના ઘરમાં, એ આ બેનું કામ છે, એ અને ડીનું કામ. સમજ પડી ગઈ ને? ચાલો તો કરી નાખીએ. તો વિદ્યાર્થીઓ અહીં 11મું પદ આપેલું છે સમાંતર શ્રેણીનું, 11મું પદ 38 એટલે લખાય એ 11 બરાબર 38, 16મું પદ 73 એટલે એ 16 બરાબર 73. ચાલો એ એનનું સૂત્ર બંને માટે મૂકીશું એક પછી એક, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. આપણો ફર્સ્ટ ટાર્ગેટ છે એ અને ડીની કિંમત શોધવાનો, કેમ કે આ એ અને ડી એકવાર આવી જાય એટલે બંને ભેગા થઈને આખા ગામને હોટી નાખે. તો વિદ્યાર્થીઓ ચાલો એનની કિંમત કેટલી લેવી પડે, 11 લેવી પડે, તો એ 11નો ઉપયોગ થાય આમાં, 11 લઈ લો. એ શોધવાનો છે ભાઈ એનની કિંમત 11 ઓછા 1, ડી પણ શોધવાનો. કેટલું છે ભાઈ, એ 11 38 છે, એ પ્લસ 11માંથી 1 જાય તો 10 ડી, ગોઠવી કરીએ અને આગળ લખીશું અને પાછળ, તો એ વત્તા 10 ડી બરાબર 38, અને આપણે સમીકરણ 1 આપીશું, સિમ્પલ. ચાલો વિદ્યાર્થીઓ હવે એ 16 બરાબર 73, તો પાછું સૂત્ર આ જ સૂત્ર રિપીટ કરો, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. મને સૂત્રમાં એનની કિંમત બદલાઈ જાય કેમ કે 16મું પદ છે એટલે એન બરાબર 16 લેવાના, એ 16 બરાબર એ પ્લસ 16 માઇનસ 1 ઇન્ટુ ડી. વિદ્યાર્થીઓ 16મું પદ શું છે, તો 16મું પદ છે 73, 16માંથી 1 જાય તો 15 ડી, ગોઠવી રાખો અને આગળ અને પાછળ, તો એ પ્લસ 15 ડી બરાબર 73, સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2ને ઉકેલવાના અને તમને પ્રોસેસ ખબર છે બાદબાકી કરવાની, ખબર હતી ને? સમીકરણ 1 અને 2ની બાદબાકી કરવાની, તો ચાલો કરી નાખીએ. કેમ કે આ બાદબાકી કોને કાપી નાખશે, એને, એને ઉડાડી દેશે, એને કેન્સલ કરી નાખે. તો સમીકરણ 1માંથી સમીકરણ 2ને બાદ કરતા, હા વિદ્યાર્થીઓ કદાચ તમને આવી બી ઈચ્છા થઈ, તમને એવી ઈચ્છા થઈ કે સર આવું કરે તો નહીં ચાલે, 2માંથી 1ને બાદ કરીએ તો ચાલે ને, તમારી ઈચ્છા. આ તો જરાક હિરે હિટું ઊંધું કરે તો બી ચાલે ને, તમે 2માંથી 1ને બાદ કરો તો ઉલટું વધારે ઇઝી પડે તો ચાલે હા વિદ્યાર્થીઓ, કેમ કે માઇનસવાળા ચિહ્ન ઘટી જાય, કેમ કે મોટામાંથી નાનું બાદ થાય છે એટલા માટે. ચાલો કંઈ નહીં, તો સમીકરણ 1 બેઠું એ વત્તા 10 ડી બરાબર 38, સમીકરણ 2 એ વત્તા 15 ડી બરાબર 73. આપણે નક્કી કર્યો બાદબાકી કરવાનું એટલે ચિહ્ન બદલવા પડે, એ ઉડી જાય. વિદ્યાર્થીઓ 10 ડી ઓછા 15 ડી, સાદું રૂપ આપો, 10 ડી ઓછા 15 ડી, આ વત્તા નહીં જોવાના હે પછી, તો 10 ઓછા 15 એટલે ઓછા 5 ડી. વિદ્યાર્થીઓ 38 ઓછા 73 એટલે જોવા જાય તો 73માંથી 38 બાદ કરીને 73નું ચિહ્ન આપવું પડે, તો 13માંથી 8 જાય, 8 9 10 11 12 13 એટલે 5 રહી, 7ની ઉપર 6માંથી 3 જાય તો 3 એટલે 35, અને આ 35ને લાગે મોટા 73નું ચિહ્ન માઇનસ, માઇનસ 5ને છેદમાં લઈ જાઓ એટલે ડી બરાબર માઇનસ 35 છેદમાં માઇનસ 5, આ માઇનસ ઉડી જાય, 5 સતમ 35 એટલે ડી બરાબર આવ્યા 7.
तो विद्यार्थी सामान्य तफावत है सात, समझ पड़ से तमने। हवे डी आ गया पर आ डी कई नहीं, कोना वगर ए वगर एवं आ डी कही, मैं तेरे बिना कुछ नहीं, कोने कही ए ने कही। तो ए तू भी आ जा, अब हम दोनों एक बार मिल गए तो पूरा गांव ढूंढा लेंगे। तो डी की किंमत मुकी दू समीकरण एक, केम के हेल्लू है। तो डी की किंमत समीकरण एक में मुकता, तो भाई समीकरण एक जो लो, ए वत्ता दस डी बराबर आड़तरीस, ए वत्ता दस डी की किंमत मुकी दो, डी की किंमत है सात, नेना बराबर लखेला है लोग आड़तरीस। चलो सादुरूप, ए वत्ता दस सतम सित्तेर बराबर आड़तरीस, सित्तेर भैया उधर चलो जाओ तो ए बराबर आड़तरीस, सित्तेर पहली बाजू जाए तो ओछा सित्तेर थी जाए, बाद बाकी करी दो तो सित्तेर मे आड़तरी बात करवा पड़े, तो दस मे आठ जाए तो बे, छ मे त्रन जाए तो त्रन, सित्तेर मोटा एट माइनस। तो विद्यार्थियों प्रथम पद है माइनस बत्रीस। हम विद्यार्थियों तेरमो पद शोधवा कीधु, तेरमो हूँ तेरसोमू भी शोधी नाखी आए तो केम के ए ने डी आ गया। चलो तो तेरमो पद ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी, मूकी देव भाई एन की किंमत तेर, ए थर्टीन प्रथम पद ए बराबर माइनस बत्रीस, एन की किंमत तेर ओछा एक सामान्य तफावत डी सात, सादुरूप। तो ए थर्टीन बराबर माइनस बत्रीस, विद्यार्थी तेर में एक जाए तो बार, बाजू में है गुणिया में सात, ए थर्टीन बराबर माइनस बत्रीस, बार सताम चौरियासी, सादुरूप। विद्यार्थी चिन्ह जुदा एट बाद बाकी थाई, चार में बे जाए तो बे, आठ में त्रण जाए तो पांच, चौरियासी मोटा एट वट्टा, बहुवन लगे वट्टा चिन्ह, जेने लखवा कोई जरूर नहीं वट्टा ने। तेरमो पद शोधाई गयो बहुवन, दाखिल पूरा छ एक लीटी लखी दे तो सारूँ लगे के माटे। समांतर श्रेणीनू तेरमू पद के विद्यार्थियों, समांतर श्रेणी तेरमू पद बावन है, फिफ्टी टू है। तो विद्यार्थियों दाखिल पूरा थाय, प्रश्न छ अने सात खूबज सीम्पल, हजी एक प्रश्न अपने करवाना छे। हाँ तो आम तो तमने समझ पड़ी गई कम के आ दाखिल कहीं चौथी के पांचमी वक्त आए थे विद्यार्थियों, एक ने एक करता है, खाली रकम में चेन्जिस आए भाई, पद बदलाई जाए, गणतरी तो एक प्रॉपर फिक्स थी गए बराबर। तो तब आ स्क्रीनशॉट लैने पीछे नोट में सारा अक्षरे लखी लेव। विद्यार्थी हमें अपने प्रश्न आज शीखीशू, आ वीडियो लास्ट दाखिल है, पर आ स्वाध्याय नहीं, हजी आ स्वाध्याय बाकी है, कहीं बाधो नहीं विद्यार्थी। चलो स्टार्ट करिए प्रश्न आज, सौ पहले अपने रकम ने ध्यान से समझीशू, केम के रकम में समझ पड़ से तो ज आपने दाखिल आवड़े। तो रकम में तमने कीधु कि एक समांतर श्रेणी में पचास पद है विद्यार्थी, के पद है पचास पद है, आखी समांतर श्रेणी में पचास पद है, पद पद पचास, पचास में पद आए एट अटकी जवा, समझ पड़ी, पचास पद है, पचास पद है, ओके। एट आने सांत समांतर श्रेणी कहवा, सांत पड़ी गई, पचास में पद आए एट अटकी गई। जो तीजू पद बार अने छल्लो पद एक सौ छ हो तो त्रेनु ओगणतीसमो पद शोधो। विद्यार्थी तमने कीधु तीजू पद बार, तीजू पद बार अने छेल्लो पद एक सौ छ, समांतर श्रेणी में छेल्लो पद है विद्यार्थियों, केम के पचास पद पर अटकी गई, जो छेल्लो पद हो पचासमु पद कहवाई, बात में समझ पड़े विद्यार्थियों। आखी समांतर श्रेणी पचास पद पर अटकी गई, एटले पचासमु पद आए एटले अटकी जवानु, एटले पचासमु पद ए छेल्लो पद कहवाई, अने छेल्लो पद आपी दीधु, छेल्लो पद है एक सौ छ, एटले इनडायरेक्टली ए लोग शूँ कहवा माँगे, पचासमु पद एक सौ छ, केम के समांतर श्रेणी में है पचास पद, पचासमु पद एटले छेल्लू पद, छेल्लू पद एक सौ छ एटले के पचासमु पद एक सौ छ, बीजू कहीं नहीं नव विद्यार्थी, रकम बस आऊँ आऊँ बढ़ू करे लोग। तो ओगणतीसमो पद शोधो। तो विद्यार्थी हमें अपने दाखिल करो सेम एनो एवो दाखिल, हमें करो ना आगनों दाखिल तना जो कि समांतर श्रेणी बे पद आपी दी एट बे समीकरण मिले, समीकरण सादुरूप आपने प्रथम पद ने सामान्य तफावत शोधवा, अने एक बार प्रथम पद ने सामान्य तफावत आ जाए आखू गाम मिली जाए तो ये गामनू अपने ओगणतीसमु घर, ओगणतीसमा घरे कौन रही तो शोधवा है। तो चलो विद्यार्थी होटी करिए, चलो अं समांतर श्रेणी तीजू पद आपेलू है, केटलू है विद्यार्थी तीजू पद एट ए थ्री बराबर बार, समांतर श्रेणी में है पचास पद, समांतर श्रेणी में पचास पद है, एनो अर्थ एवो कि पचासमु पद, पचास पद है एट्ले कि पचासमु पद तेनु छल्लू पद है,
पचास मु पद है तेनू एट सामांतर श्रेणी छेलू पद है छेलु पद तक रकम आपेलू है एक सौ छ एट के पचास मु पद ए पचास बराबर एक सौ छ। हवे विद्यार्थी बे समीकरण बनाव आ बने पर थी। चलो सूत्र ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी। पहला ए थ्री की मदद लीए पहलू समीकरण बनावा एट एन की किमत त्रन लई लो ज्यापन एन देखाय त्या त्रन अँ त्रन नहीं त्रन ए प्लस त्रन ओछा एक डी ए डी पहला शोधवा पड़े। तीजु पद के ए थ्री बराबर है बार ए वत्ता त्रन में एक जाए तो बे डी आने आगर आने पहली बाजू ए प्लस टू डी बराबर बार आ गयु समीकरण एक पड़ से समझ तमने। एना पछे विद्यार्थी पचासमु पद है एक सौ छी मदद लो सूत्र तो आज ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी। विद्यार्थी एन की किमत है पचास ए पचास बराबर ए प्लस अँ पचास मूकी दो पचास ओछा वन इंटू डी के भाई पचासमु पद ए पचास है एक सौ छूकी दो अँ ए शोधवा पचास में एक जाए तो ओगन पचास डी गोठवी करो आने आगे ला दो एक सौ छ ने पाचड़ ए प्लस ओगन पचास डी बराबर एक सौ छ। तो आ समीकरण बे। हवे विद्यार्थी अपने समीकरण एक अने बे ने उकेलीशू बादबाकी करीशू एटले केम के बादबाकी करवाथी ए उड़ी जशे। तो आपणे लखीशू के हवे समीकरण एक माथी समीकरण बे ने बाद करता शू करवाना विद्यार्थी बादबाकी करवाना एटले बाद करता। तो विद्यार्थी समीकरण एक शू है ए वत्ता टू डी बराबर बार एनी नीचे समीकरण बे ने लखी दो ए वत्ता ओगन पचास डी बराबर एक सौ छ। विद्यार्थी बादबाकी माइनस 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 उड़ी जाए चिन्ह जोड़ा ने एट उड़ी जाए वत्ता बे ओछा ओगन पचास आ वत्ता नहीं जवा ओछा जो बे ओछा ओगन पचास एट माइनस सुड़तालीस तो माइनस सुड़तालीस डी। विद्यार्थी बार ओछा एक सौ छ बादबाकी एट एक सौ छ में बार ने बात करवा पड़े छ में बे जाए तो चार दस में एक जाए तो नौ तो माइनस चौरा आता है बराबर है ना। चलो माइनस सुड़तालीस ने छेद में जवा दो तो डी बराबर माइनस चौरा छेद में माइनस सुड़तालीस। चलो माइनस माइनस तो एकबीजा ने कट कर सुड़तालीस दू चौरा थे विद्यार्थी चेक करो तो करी जाओ सुड़तालीस दू चौरा डी बराबर आया बे। हवे डी की मदद थी आप प्रथम पद ने शोधीए समीकरण की मदद थी पहलू वापरीए तो डी की किमत समीकरण एक में मुकता डी की किमत समीकरण एक में मुकता। तो विद्यार्थी समीकरण एक ए वत्ता टू डी बराबर बार तो ए बैठो टू डी नो टू बैठो डी की किमत बे बराबर बार सादुरूप तो ए वत्ता विद्यार्थी सादुरूप बे गुणिया बे चार एना बराबर बार वत्ता चार ने जमनी बाजू लई लो ए बराबर बार ओछा चार के विद्यार्थी बार में चार जाए तो आठ એટલે પ્રથમ પદ પણ આવી ગયું। હવે વિદ્યાર્થીઓ જે કીધું તે શોધી નાખો કેમ કે મેઇન માના આવી ગયા બે મેઇન માના આવી ગયા કરણ અર્જુન આવી ગયા બરાબર રામલખન આવી ગયા કરણ અર્જુન આવી ગયા બીજું શું કહેવાય રાધેશ્યામ આવી ગયા ખબર નહીં પછી ચાલો બધા બહુ જોડી આવે આવી બે બેની આપણે ઓગણત્રીસમો પદ શોધવાનું છે તો ચાલો શોધી નાખીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી। एन की किमत ओगणतीसमो पद शोधवा एन बराबर ओगणतीस ए प्रथम पद आठ एन की किमत तो भाई ओगणतीस लेवानी सामान्य तफावत डी बराबर बे सादुरूप तो ए ट्वेंटी नाइन बराबर आठ वत्ता विद्यार्थी ओगणतीस में एक जाए तो अठावीस बाजू में बे बैठा सादुरूप तो ए ओगणतीस बराबर आठ अठावीस दू छप्पन छप्पन ने आठ के विद्यार्थी छप्पन ने आठ तेसठ के आठ आठ चौंसठ थे चौंसठ छप्पन ने आठ थे चौंसठ पटी गए दाखिल विद्यार्थी सामांतर श्रेणी ओगणतीसमो पद चौंसठ है मैं लखी दू के सामांतर श्रेणी ओगणतीसमो पद चौंसठ है आ दाखिल पूरा ख्याल आशे विद्यार्थी तमने सीम्पल करूँ है विद्यार्थी बस रकम में एक वस्तु खाली तमारे समझवानी थी गणतरी तमने आवडे खाली समझवानुं हतुं के भाई छेल्लू पद एक सौ छ ने छेल्लू पद एटले पचासमुं पद आ वस्तु मेन थी। ओके विद्यार्थी तो स्क्रीनशॉट लई लेवानो अने नोट में सारा अक्षरे लखी लेवानो।
તો વિદ્યાર્થીઓ આની સાથે આપણા સ્વાધ્યાય 5.2 ના કેટલા દાખલા પૂરા થઈ છે તો પ્રશ્ન 8 એટલે પ્રશ્ન 8 સુધીના દાખલા પૂરા થઈ છે અને વિદ્યાર્થીઓ પ્રશ્ન 8 સુધીમાં બી બહુ બધા દાખલા વચ્ચે આવી ગયા તો આ વિડિયોના જે 4 દાખલાનો ટાર્ગેટ કરેલો 4 પ્રશ્નનો તે કમ્પ્લીટ થઈ છે હવે વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડિયોમાં આગળના દાખલા શીખીશું આગળના વિડિયોમાં હજી 4 દાખલા એના પછીના માચા ટોટલ 20 દાખલા છે એટલે હજી જોવા જાય તો આપણો અડધો સ્વાધ્યાય પણ નથી પૈટું ટોટલ 20 દાખલા છે તો વિદ્યાર્થીઓ કોઈ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી 20 20 દાખલાના વિડિયો બની જશે નેક્સ્ટ વિડિયોમાં આવશે કન્ટિન્યુ ચાલશે જ આ રીતે વિડિયો તો વિદ્યાર્થીઓ એક પીડીએફ છે તેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે ચેક કરી લઉં તો તે લિંક પર તમે ક્લિક કરીને પીડીએફને ડાઉનલોડ કરી લેજો તેને તે પીડીએફમાં મેં થોડાક એક્સ્ટ્રા દાખલા તમને પ્રેક્ટિસ માટે આપ્યા છે તો તમે એ દાખલાની પ્રેક્ટિસ કરી લેજો નેક્સ્ટ વિડિયોમાં આગળ વધીએ હવે હું રજા લઉં છું જય હિન્દ